नमस्कार विद्यार्थी मित्रों, श्री के एस झवेरी कॉमर्स कॉलेज विमला विद्यालय गढ़ एस वाई बी कॉम सेम थ्री इकोनॉमिक्स में आपणे आगला वीडियो लेक्चर में आपणे प्रकरण 5 सुधीनी चर्चा करी गया छी। हवे छेले आपणे प्रकरण 5 में लेण देणनी तुलाना चेप्टरनी चर्चा करी हती, तेना बधा ज प्रश्नोनी आपणे चर्चा करी गया छीए। छेले लेण देण तुलानी मर्यादाओ छे, मर्यादाओ पण जोई, लेण देण तुलाना घटकों छे, कायदेना कारणों छे, लेण देण तुलामां कायदेना कारणों छे, तेनी पण चर्चा जे छे ए आपणे आगला विडियो लेक्चरमां करेली छे। हवे आ वीडियो लेक्चर में आप नवा प्रकरण है तो एस वाई बी कॉम इकोनॉमिक्स में नवा प्रकरण की आप शुरुआत करिए। तो प्रकरण नंबर 6 नाम है औद्योगिक विकास इंडस्ट्रियल डेवलपमेंट। तो आप जो कि औद्योगिक विकास, तो अँ औद्योगिक विकास अर्थ और महत्व है ये भारत में औद्योगिक विकास की अगत्या कि एम भारत औद्योगिक विकास शू महत्व है, तो एना जे केटला टॉपिको छे, टेकुकोनी चर्चा जे छे ए आटला मुद्दाओनी आपणे चर्चा करवानी छे। तो वधती जती भारतमां औद्योगिक विकासनी महत्व जोईए तो कि वधती जती वस्तीनी जरूरियातो संतोषवा माटे, बीजुं छे कुदरती साधन संपत्तिनो महत्तम उपयोग करवा माटे, 3 मोटा पाया पर रोजगारीनी तको ऊभी करवा माटे, 4 अर्थतंत्रने मजबूत अने गतिशील बनावा माटे, 5 आर्थिक स्वावलंबन प्राप्त करवा माटे अने 6 भावस्थिरता जाळवा माटे। तो आटली जे 6 बाबतो जे छे ए 6 मुद्दाओनी चर्चा आपणे करवानी छे, अने औद्योगिक विकासनो अर्थ अने महत्व शुं छे ए समजी अने आटला 6 जे टॉपिको छे टॉपिकनी चर्चा आपणे करवानी छे। तो पहेलुं जोईए कि औद्योगिक विकासनो अर्थ अने महत्व। तमने खबर जे कि औद्योगिक विकास कोने कहेवामां आवे छे, आपणे जोईए कि मोटा भागना उद्योगोनो विकास जे थाय छे अने देशमां जे नाना मोटा उद्योगोनो विकास थाय छे तेवा जे औद्योगिक प्रक्रिया चालती जोवा मळे छे तेने जे छे औद्योगिक विकास तरीके ओळखवामां આવતું જોવા મળે છે। આપણે જોઈએ કે જે 17મી અને 18મી સદીમાં જે ઔદ્યોગિક વિકાસ થયો અને ઔદ્યોગિકરણની પ્રક્રિયા થઈ અને ધીમે ધીમે જે છે ઔદ્યોગિકરણમાં જેમ જેમ વિકાસ થાય છે, ઔદ્યોગિકરણને શહેરીકરણ સાથે પણ આપણે જોડી શકતા જોવા મળે છે કે જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થાય છે એમ શહેરીકરણની પ્રક્રિયા પણ જે વધારો થયેલો જોવા મળે છે। તો મેન્યુફેક્ચરિંગ અને તેની સાથે સંબંધિત પ્રવૃત્તિઓનો સર્વાંગી વિકાસને ઔદ્યોગિક વિકાસ કહેવામાં આવે છે। તો આપણે જોઈએ જે મેન્યુફેક્ચરિંગ અને તેની સાથે સંબંધિત પ્રવૃત્તિનો સર્વાંગી વિકાસને ઔદ્યોગિક વિકાસ કહેવામાં આવે છે। એટલે કે જે મેન્યુફેક્ચરિંગ છે એ જે નાના મોટા ઉદ્યોગો ચાલે છે તેની સાથેની જે પ્રવૃત્તિ જે છે એ તમામ પ્રવૃત્તિનો સર્વાંગી વિકાસને જે છે એ ઔદ્યોગિક વિકાસ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે। ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયાના ઔદ્યોગિક ઉત્પાદન ઝડપથી વધે છે। આપણે જો ઔદ્યોગિક પ્રક્રિયાના વિકાસથી ઉત્પાદન જે છે ઔદ્યોગિક ઉત્પાદન ઝડપથી વધેલું જોવા મળે છે। તો આ જે સમગ્ર જે દેશમાં કે રાજ્યમાં કે કોઈક શહેરમાં સમગ્ર પ્રક્રિયામાં જે વિકાસ થાય છે, ઔદ્યોગિક એરિયામાં જે વિકાસ થાય છે એ ઔદ્યોગિક એરિયાના વિકાસને જે છે એ ઔદ્યોગિક વિકાસના વિસ્તરણને જે છે એ વિસ્તરણને ઔદ્યોગિક વિકાસ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે। તો એના અર્થમાં આપણે લખી શકીએ। ત્યારબાદ છે ઔદ્યોગિક વિકાસનું મહત્વ અને તેની અગત્યતા, તો એ બંને જોઈએ। તો આપણે જોયું કે ઔદ્યોગિક વિકાસના દુનિયાના મોટાભાગના અલ્પવિકસિત દેશો ઔદ્યોગિક વિકાસનું મહત્વ જોઈએ અથવા તેના લાભો જોઈએ, તો દુનિયાના મોટાભાગના અલ્પવિકસિત દેશો ખેતી પ્રધાન છે। આપણે જોયું કે અલ્પવિકસિત દેશો ખેતી પ્રધાન છે અને મોટાભાગના વિકસિત દેશો ઉદ્યોગ પ્રધાન છે। એટલે કે દુનિયાના મોટાભાગના જે દેશો છે એ દેશો મોટાભાગે ઉદ્યોગ પ્રધાન થયેલા જોવા મળે છે। બીજું એનું કારણ છે ખેતીની સરખામણીમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશેષીકરણ અને યાંત્રિકરણ વધુ હોય છે। આપણે જોયું કે જે ખેતીની સરખામણી જે ઉદ્યોગોમાં છે યાંત્રિકરણ અને ઔદ્યોગિકરણ જે છે એ વધુ થયેલું જોવા મળે છે। બીજું છે ખેતી ક્ષેત્રની સરખામણીમાં ઔદ્યોગિક વિકાસે રોજગારી વધારે પૂરી પાડતું જોવા મળે છે। બીજું છે કે જે ખેતી ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકો જે છે એ શ્રમિકોને ઉદ્યોગ ક્ષેત્રમાં રોકવામાં આવશે, તેમની રોજગારીનો વધારો કરી શકાશે। ત્યારબાદ છે ખેતી ક્ષેત્રની યંત્ર સામગ્રી છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, આ બધી પૂરી પાડવાનું કામ જે છે એ પણ જે આ
ઉદ્યોગ ક્ષેત્ર કરતું જોવા મળે છે. ત્યારબાદ છે ઉદ્યોગ ક્ષેત્રનું બજાર પણ પૂરું પાડે છે. આપણે જોયું કે કેટલાક ઉદ્યોગ એકમો જે છે ખેતી ક્ષેત્રને બજાર પણ પૂરું પાડતા જોવા મળે છે. અને ઔદ્યોગિક વિકાસના પરિણામે ટેકનિકલ પ્રગતિમાં વેગ પકડેલો જોવા મળે છે. દેશ જેમ ઔદ્યોગિક વિકાસ કરતો જાય છે એમ દેશમાં આર્થિક વિકાસ વધારે થયેલો જોવા મળશે. એ પણ તેનું મહત્ત્વનું કારણ સાબિત થયેલું જોવા મળે છે. તો આ રીતે જે છે એ ઔદ્યોગિક વિકાસનું મહત્ત્વ છે. તો આ બે બાબતો સમજી કે ઔદ્યોગિક વિકાસનો અર્થ અને ઔદ્યોગિક વિકાસનું મહત્ત્વ. ત્યારબાદ છે મહત્ત્વનો પ્રશ્ન જે છે ભારતમાં ઔદ્યોગિક વિકાસની અગત્યતા, એટલે કે એનું મહત્ત્વ સમજો કે અગત્યતા પણ અહીંયા આવી જશે. તો એની અગત્યતા શું છે? તો પહેલું જોઈએ વધતી જતી વસ્તીની જરૂરિયાતો સંતોષવા માટે. તો અહીંયા જે પહેલો મુદ્દો છે કે દેશમાં જેમ જેમ વસ્તી વધે છે એમની જરૂરિયાતો જે વધારે થતી જોવા મળે છે. તો આ તમામ વ્યક્તિની જરૂરિયાતો જે છે દેશમાં કે રાજ્યમાં કે શહેરોમાં, જે મોટા શહેરોમાં જે છે વ્યક્તિની જરૂરિયાતો છે, એ જરૂરિયાતો પૂરી પાડવા માટે જે છે એ ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. આપણે જોઈએ કે જો ઔદ્યોગિકરણ એટલે કે યાંત્રિકરણ કે ઔદ્યોગિકરણ અપનાવવામાં આવશે નહીં તો આપણો વિકાસ છે જે લોકોની પૂરીપૂરી વસ્તીની પૂરીપૂરી જરૂરિયાતો સંતોષાતી નથી. આપણે જોઈએ કે વસ્તીને રહેવા માટે રહેઠાણ જોશે, પહેરવા માટે કપડાં જોશે, ખાવા માટે અનાજ જોશે. આ તમામ પ્રકારની જરૂરિયાત જો ઔદ્યોગિકરણ એટલે કે યાંત્રિકરણ અપનાવી શકાશે તો જ વ્યક્તિની જરૂરિયાતો જે છે એ આપણે સંતોષી શકાતી જોવા મળે છે. તો વધતી જતી જરૂરિયાતો, વધતી જતી વસ્તીની જરૂરિયાતો સંતોષવા માટે ઔદ્યોગિકરણ બહુ જરૂરી છે. ત્યારબાદ છે કુદરતી સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા માટે. આપણે જે પણ કુદરતી સાધન સંપત્તિ મળેલી છે એ સાધન સંપત્તિમાં વિવિધીકરણ કરી અને ઉદ્યોગીકરણ કરી અને એના વિકાસ માટે જે છે એનો મહત્તમ ઉપયોગ કરવા માટે, લોકોની આર્થિક સુખાકારીમાં વધારો કરવા માટે જે છે એ ઉદ્યોગ મહત્ત્વની ભૂમિકા ભજવતો જોવા મળે છે. આપણે જોયું કે કુદરતી સાધન સંપત્તિ આપણને વિશાળ લાંબો દરિયા કિનારો મળેલો છે તો એ દરિયાકાંઠાનો જે ઊર્જાના સ્ત્રોતો તરીકે ઉપયોગ કરવામાં આવશે. આપણે જો કે પાણીમાંથી ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, સૂર્યમાંથી ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તો આવા કુદરતી સાધન સંપત્તિનો જે છે એ યાંત્રિકરણ કરી અને એનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, એટલે કે વીજળી મેળવવામાં આવશે અને વીજળી દ્વારા માનવીની જે સુખ સુવિધામાં વધારો કરવામાં આવશે. તો તે જે છે કે કુદરતી સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ જે છે એ ઔદ્યોગિકરણ કે યાંત્રિકરણ બહુ જરૂરી છે. તો કુદરતી સાધન સંપત્તિ અને મહત્તમ ઉપયોગ કરવા માટે પણ આ ઔદ્યોગિકરણ જરૂરી છે. ત્યારબાદ છે નંબર 3, મોટા પાયા પર રોજગારીની તકો ઊભી કરવા માટે. આપણે જોઈએ છે કે જે મોટા પાયા પર રોજગારીની તકો ઊભી કરવા માટે પણ જે છે એ આ ઔદ્યોગિકરણની જે છે એ જરૂર પડતી જોવા મળે છે. આપણે જોયું કે મોટા પાયા પર જે ઉદ્યોગ, યંત્ર ઉદ્યોગ ચાલે છે, કાપડ ઉદ્યોગ ચાલે છે, ખેતીના કાચામાલના ઉદ્યોગો ચાલે છે, આ તમામ ઉપર જે મોટી રોજગારી જે છે એ મોટી રોજગારી પૂરું પાડવાનું કામ જે છે એ આ ઔદ્યોગિક ક્ષેત્રમાં થયેલું જોવા મળે છે. તો મોટા પાયા પર રોજગારી તકો ઊભી કરવા માટે જે છે અત્યારે મોટા પ્રકારનું જે છે વિકાસ થયેલો જોવા મળે છે. મોટી મોટી કંપનીઓ પોતાના ઉદ્યોગ યંત્રો યાંત્રિકરણ કરીને પોતાના ઉદ્યોગ સ્થાપે છે, લોખંડ પોલાદના ઉદ્યોગો સ્થાપે છે, મોટા યંત્રો બનાવવાના ઉદ્યોગો સ્થાપે છે. તો એમાં અનેક લોકોને રોજગારી પૂરી પાડવાનું કામ જે છે એ આ ઔદ્યોગિક ક્ષેત્રમાં થતું જોવા મળે છે. તો મોટા પાયા પરની રોજગારી પૂરી પાડવાની તકો પણ જે છે એ આ ઔદ્યોગિક વિકાસ તક પૂરી પાડતી જોવા મળે છે. ત્યારબાદ છે નંબર 4, અર્થતંત્રને મજબૂત અને ગતિશીલ બનાવવા માટે. નંબર 4 છે કે અર્થતંત્રને મજબૂત અને ગતિશીલ બનાવવા માટે પણ જે છે એ આ આર્થિક વિકાસ બહુ જરૂરી છે. આપણે જોઈએ છે કે જો અર્થતંત્રને મજબૂત અને વિકાસશીલ બનાવવો હોય તો ઔદ્યોગિક વિકાસ બહુ જરૂરી છે. આગળ પણ આપણે વાત કરી ગયા કે જે વિકસિત દેશો છે બધા જ દેશો જે ઔદ્યોગિક પ્રધાન છે તો ઉદ્યોગોના વિકાસથી જે છે એ મોટાભાગનો વિકાસશીલ દેશો જે છે એટલે કે વિકસિત દેશો જે છે ઔદ્યોગિકરણ દ્વારા જે મોટાભાગના દેશો જે છે એ ઔદ્યોગિકરણ કરી શક્યા જોવા મળે છે. આપણે જો 18મી અને 17મી સદીમાં જે છે એ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ ત્યાર પછી જે મોટાભાગના દેશોએ ઔદ્યોગિકરણ અપનાવ્યું છે એ દેશો અત્યારે મોટાભાગના વિકાસશીલ દેશો છે. તો અર્થતંત્રને મજબૂત અને ગતિશીલ બનાવવા માટે પણ ઔદ્યોગિકરણ બહુ જરૂરી છે. તો અર્થતંત્રને મજબૂત અને ગતિશીલ બનાવવા માટે પણ ઔદ્યોગિકરણ બહુ જરૂરી છે. ત્યારબાદ છે નંબર 5, આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે. આપણે જોઈએ છે કે જે આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે
એટલે કે બધી જ વસ્તુઓનું આપણે જે છે એ યાંત્રિકરણ કરી અને લોકોની જરૂરિયાતો સંતોષી શકીએ છીએ. બીજું છે, જે દેશમાં ઉત્પાદન થતી નથી તેનું જે વિભાજન કરી અને દેશમાં જે ઉત્પન્ન કરવા કે ઉદ્યોગોની સ્થાપના કરી, નવા નવા પ્લાન્ટો સ્થાપી અને દેશમાં જે વસ્તુનું યાંત્રિકરણ કરી અથવા જો જે છે રિફાઇન કરી અને તેનું દેશમાં જ ઉત્પન્ન કરવામાં આવે તો આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે પણ ઔદ્યોગિકરણ બહુ જરૂરી છે. આપણે જોઈએ કે જે આઝાદી પહેલાં આપણે અનાજ જે છે બહારથી આયાત કરવા પડતા જોવા મળતું હતું, પણ અત્યારે જે છે એ યાંત્રિકરણને કારણે આપણે અનાજ જે છે પૂરતું ઉત્પાદન કરી શકતા જોવા મળીએ છીએ. એટલે તે ઔદ્યોગિક ક્ષેત્રે ભારતે જે સ્વાવલંબન પ્રાપ્ત કરેલું જોવા મળે છે. તો આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે પણ જે છે ઔદ્યોગિકરણ બહુ જરૂરી છે. આપણે કારણે યાંત્રિકરણને કારણે ખેત ક્ષેત્રમાં ઉત્પાદન વધારી શક્યા છે અને જે વસ્તી વધે છે વસ્તીની જે અનાજની જરૂરિયાત પૂરી કરી શક્યા છીએ. તો આ તમામ સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે પણ આર્થિક વિકાસ બહુ જરૂરી છે. છેલ્લે છે નંબર 6, ભાવ સ્થિરતા જાળવવા માટે. તો ભાવ સ્થિરતા જાળવવા માટે પણ જે છે એ ઔદ્યોગિકરણ બહુ જરૂરી છે. તો આપણે જોઈએ છીએ કે ભાવોમાં સ્થિરતા જળવાશે તો દેશના લોકોની જે આર્થિક હિતો જે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમની હિતો જળવાતા જોવા મળે છે. કે દેશમાં જે તમામ પ્રકારની વસ્તુનું ઉત્પાદન થશે તો જ જે ભાવ સ્થિરતા જળવાઈ રહેતી જોવા મળે છે અને સસ્તા દરે લોકોને જે પ્રાપ્ત થતી જોવા મળે છે. તો ભાવ સ્થિરતા જાળવવા માટે પણ જે છે એ ઔદ્યોગિક વિકાસ બહુ જરૂરી છે. તો ભાવોની સ્થિરતા જાળવવા માટે પણ ઔદ્યોગિકરણ બહુ જરૂરી છે. આપણે જોઈએ કે જે આઝાદી સમયે આપણે જે વસ્તુની આયાતો કરતા હતા તે વસ્તુ હવે દેશમાં જ ઉત્પાદન થવા લાગ્યું છે. એટલે ટેકનિકલ બાબતો છે જે આપણે વિદેશથી આયાતો કરતા હતા તેનું હવે દેશમાં જ ઉત્પાદન કરી શક્યા જોવા મળે છે. એટલે જે દરો છે એના ભાવ દરો છે, એના જે રેટ દરો છે રેટ દરોમાં ઘટતી જોવા મળે છે અને સસ્તા દરે જે છે એ ગરીબ વર્ગના લોકોને જે છે અને મધ્યમ વર્ગના લોકોને પ્રાપ્ત થતું જોવા મળે છે. તો ભાવ સ્થિરતા પણ જે છે એ ઔદ્યોગિક વિકાસનું બહુ અગત્યતા દેશના વિકાસ માટે બહુ જરૂરી છે. તો આટલી બાબતો જે છે એ આ ઔદ્યોગિક વિકાસનું અગત્યતા સાબિત કરતી જોવા મળે છે. એક તો વધતી જતી વસ્તીની જરૂરિયાતો સંતોષવા માટે, નંબર 2 કુદરતી સાધન સંપત્તિનો મહત્વનો ઉપયોગ કરવા માટે, નંબર 3 મોટા પાયા પર રોજગારી તકો ઊભી કરવા માટે, નંબર 4 અર્થતંત્રને મજબૂત અને ગતિશીલ બનાવવા માટે, નંબર 5 આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે અને નંબર 6 ભાવ સીધા જળવા માટે. તો આટલી બાબતો જે છે એ ઔદ્યોગિક વિકાસના અગત્યતા સમજાતી જોવા મળે છે અને દેશના વિકાસ માટે આ બાબતો બહુ જરૂરી છે. તો આ જે પ્રશ્ન ચાલ્યો છે, પ્રશ્નમાં તમને કોઈ ખબર ના પડી હોય તો તમે મને પૂછી શકો છો અને પ્રશ્નમાં તમને જો પ્રશ્ન ખબર ના પડે તો મને પૂછી શકો છો અને હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે નવા પ્રશ્નોની ચર્ચા કરીશું.